સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. વર્ષોથી વપરાય છે, વર્ષો સુધી વપરાશે, સુગમની ચીજ ને લોકો હશે હશે ખાશે. લસ્સી સુગમની, મઠો સુગમનો, સુગમનો ચોકોબાર, ગુલાબજાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર. આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર રોલ સુગમનો. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ. બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટમાં બેસ્ટ. સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનોમાં વડોદરા રેલવે ડી કેબિનથી રેલવે સ્ટેશન વચ્ચે મહિલાઓના પર્સની ચોરીઓ થતી હતી. પર્સ ચોરી કરતી ટોળકીને પકડવા માટે ગોઠવેલી વોચમાં નિવૃત્ત લશ્કરી જવાન સહિત બે વ્યક્તિઓ વિદેશી દારૂના જથ્થા સાથે સપડાઈ ગયા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. રેલવે LCBના ઇન્ચાર્જ PI NM તલાટીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં વહેલી સવારના સમયે મહિલાઓના પર્સની ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. પર્સ ચોરી કરતી ટોળકી યાર્ડમાં ટ્રેન ધીમી પડે તે સમયે પર્સ ચોરી કરીને ઉતરી જતી હતી. આ ચોરીને ઝડપી પાડવા માટે મહિલા PSI VK ગરાસિયાએ તેમની ટીમ સાથે યાર્ડમાં વોચ ગોઠવી હતી. રેલવે યાર્ડમાં વોચ ગોઠવાયેલી પોલીસને પર્સની ચોરી કરતી ટોળકી પકડવામાં સફળતા મળી નથી, પરંતુ વહેલી સવારે આવી પહોંચેલ કેરાલ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં વિદેશી દારૂનો જથ્થો લઈને ઉતરી રહેલા નિવૃત્ત લશ્કરી જવાન શશિભૂષણસિંહ રહે હરિયાણાને ₹80,500ની કિંમતના વિદેશી દારૂની 32 નંગ બોટલો સાથે અને રાકેશ બૈજનાથ શુક્લ રહે બિહારને ₹75,300ની કિંમતની વિદેશી દારૂની 35 નંગ બોટલો સાથે ઝડપી પાડ્યા હતા. બંને સામે રેલવે પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ટોટલ 2 કેસ છે. એની અંદર એવું છે કે અમારા જે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી છે ગૌતમ પરમાર સાહેબ, જે ગુજરાત રાજ્ય રેલવેઝના વડા છે, તેમજ અમારા જે વડોદરા ડિવિઝનના પોલીસ અધિક્ષક છે BS જાદવ સાહેબ, એટલે એ લોકોની સૂચના અનુસંધાને જે આવતી જતી અપડાઉન ટ્રેનોની અંદર કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર દારૂ, વિદેશી દારૂ છે કે પછી ચોરીઓ થાય છે, એ ચોરીઓ અનુસંધાને વોચ રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી. એટલે એ સૂચનાના આધારે અમારો સ્ટાફ જે છે, જેની અંદર PSI વુમન અમારા લેડીઝ PSI છે ગરાસિયા સાહેબ અને એમના સ્ટાફના માણસો છે, એ લોકો આવતી જતી જે યાર્ડમાં એન્ટર થાય છે ટ્રેનો, એ ટાઈમે ટ્રેનો ધીરી હોય છે, એટલે એ દરમિયાન કોઈ માણસ ઉતરે છે, ચડે છે, એની વોચની અંદર હંડિયા બ્રિજ પાસે હાજર હતા. એટલે એ દરમિયાન બે પાછળ જે કેરાલા સંપર્ક ક્રાંતિ ટ્રેન છે, રાતે 3:50 વાગ્યાના સુમારે પંડ્યા બ્રિજ પાસેથી એન્ટર થઈ અને સ્ટેશન તરફ આવતી હતી. એટલે એ દરમિયાન બે માણસો, પાછળના જે અલગ અલગ બે કોચો છે જનરલ, એ કોચમાંથી નીચે ઉતર્યા થેલા સાથે. એટલે એમાંનો એક માણસ છે જેનું નામ છે શશિભૂષણસિંહ નન્હુસિંહ, જે રિટાયર્ડ આર્મીમેન છે અને જે હરિયાણા કેન્ટ, હમણાં હાલમાં હરિયાણામાં રહે છે, અને એ મૂળ બિહારનો છે, ભોજપુરનો. એટલે એની પાસે 3 વજનદાર બેગો મળી અને એને ચેક કરી તો એની અંદરથી અલગ અલગ બ્રાન્ડની 32 નંગ બોટલો વિદેશી દારૂની, જેનો કુલ મુદ્દામાલ 80,500નો જપ્ત કરવામાં આવેલો છે, તેમજ જે બીજો જનરલ કોચ હતો એની અંદરથી રાકેશકુમાર બૈજનાથ શુક્લા નામનો ઇસમ છે, જે હાલમાં આર્મીમાં કાર્યરત છે. એટલે એની પાસેથી 35 નંગ વિદેશી દારૂની બોટલો છે, જેની કિંમત 75,350 રૂપિયા છે. એટલે એમ બે અલગ અલગ માણસોને પકડી અને એના બે ગુના રજીસ્ટર થયા છે બરોડા રેલવે પોલીસ સ્ટેશનની અંદર. એટલે એમ ટોટલ 1,55,850નો બંને કેસને પ્લસ કરીએ તો એટલો વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે. એ હમણાં તપાસનો વિષય છે, એટલે એ તપાસ થાય પછી અમે આપને માહિતી આપીશું. એમાંનો એક ઇસમ છે જે પહેલાં એના વિરુદ્ધમાં 2 ગુના રજીસ્ટર થયેલા છે.